બડુલી પટેલ સમાજવાડી ખાતે શ્રીમદ ભગવત કથા યોજાય. પશુ દવાખાનું તેમજ ઈડર પાંજરાપોળ સંસ્થાની 3000 થી વધુ ગાયોના ભરણ પોષણ માટે બડુલી ખાતે ભગવત કથાનું આયોજન કરાયું. આ પ્રસંગે ઈડર પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ શ્રી પીસી પટેલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ પ્રસંગે દીપ પ્રગટાય તુલસીદાસ મહારાજે કર્યું હતું. ભગવત કથાનું રસપાન સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ વસાઈ દ્વારા કરાયું હતું. ભગવત કથા 4 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી સમય 11 થી 3 સુધી ચાલી હતી. આ પ્રસંગે સર્વ ધર્મ પ્રેમી અને જીવ દયા પ્રેમીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કથા દરમિયાન ભગવાનનું મામેરું તેમજ તુલસી વિવાહ જેવા પ્રસંગો પણ ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બડોલી ગ્રામજનો દ્વારા ગૌશાળા તેમજ દવાખાના નિર્માણની નિમિત્તે ફાળો એકત્રિત કરી આપવામાં આવ્યો હતો. બડોલી પટેલ સમાજવાડી ખાતે શ્યામ સુંદર બાવજી પાંજરાપોળ ઈડર ગૌશાળા અર્થે શ્રી રામ કથા કરવામાં આવી હતી, જેમાં છેલ્લી તારીખ 10/1/2020 ને શુક્રવારના રોજ ભગવત કથાની પૂર્ણાહુતિના દિવસે શ્યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સ્પેશિયલ ગાયનું મહાત્મા વધે અને લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય એ હેતુથી પોતાની કથા ટૂંકાવીને તે દિવસે બંસીધર ગૌશાળા અમદાવાદ ખાતે શ્રી ગોપાળભાઈ સુતરિયાને બોલાવવામાં આવ્યા હતા અને ગોપાળભાઈ સુતરિયા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો અને ખેડૂતો મિત્રોને દેશી ગાય પાડી અને તેના છાણ અને ગૌમૂત્ર દ્વારા કેવી રીતે બેક્ટેરિયા ઉત્પન્ન કરી હજારો રૂપિયાની મોંઘી દવાઓ અને ખાતરો વાપરવાથી બચવા અને પોતાના ખેતરોની જમીનને ફળદ્રુપ બનાવવા ગૌમૂત્ર છાણ કેટલા ઉપયોગી છે તે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ લોકોને ઓછામાં ઓછા 2 છોડ રોપી તેના પર ગૌમૂત્ર અને છાણનો પ્રયોગ કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે પાંજરાપોળના દ્રષ્ટિ દ્વારા ગોપાળભાઈને ઈદર પાંજરાપોળ નિહાળવા પણ આહ્વાન કરાયું હતું. ગોપાળભાઈ સુતરિયા દ્વારા દરેક ખેડૂતને મળી રહે તે પ્રમાણે ગૌ કૃપા બેક્ટેરિયા પણ સાથે લઈ આવ્યા હતા, જે દરેક ખેડૂત મિત્રને આપવામાં આવી હતી. પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંજય નાયક, એટીએન ટીવી ન્યૂઝ, ઈડર.